हेलो विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चरनी अंदर शाना विषय अभ्यास कर्यो हतो? परागने परपरागनयनता विषे। तो परपरागनयननी अंदर आपणे अलग अलग जे एनी योजनाओ हती एना विषे अभ्यास कर्यो हतो। एमां लास्ट एक योजना बाकी हती, अधिक क्षमता, जे अधूरी हती। तो हुं अहींया पहेला ए लई लउं छुं, अधिक क्षमता। कोने कहेवाय अधिक क्षमता? तो जोईए, अधिक क्षमता नी अंदर बे प्रकार पड़े छे, एक तो स्वपरागनयन ने बीजू शुं आवशे? परपरागनयन। अहींया स्वपरागनयन नी अंदर शुं थशे के जे आपणे अहींया पराग नलिकानो विकास थाय छे एनी वृद्धि खूब ज धीमी हशे। वृद्धि केवी हशे? खूब ज धीमी। जारे परपरागनયનની અંદર વૃદ્ધિ ઝડપી જોવા મળશે। ક્લિયર? હવે અહીંયા વૃદ્ધિ ઝડપી જોવા મળે છે તો પરાગ નલિકા વિકસીને અંડક સુધી પહોંચી જશે। આ બે વચ્ચે એટલો ડિફરન્સ હશે, સમજજો। હવે અહીંયા પરાગ નલિકા ધીરે ધીરે વિકસવાનું હજી ચાલુ થાય છે, કેમ કે એની વૃદ્ધિ ખૂબ ધીમી છે। એની પહેલા આ પરપરાગનયનની વાત કરું છું, એની પહેલા જે અહીંયા પરાગ નલિકા બને છે અને ક્યાં પહોંચી જશે? અંડક સુધી પહોંચી જશે, એમ કે તમને અહીંયા કહેવામાં આવ્યું છે। આટલું માઇન્ડની અંદર ક્લિયર રાખજો, ઓકે? અને આપણે શું કહીએ છીએ? અધિક ક્ષમતા। તો આ પદ્ધતિને તમે અધિક ક્ષમતા છે એમ કહી શકો। કેમ? કેમ કે આમાં તો જે વૃદ્ધિ થાય છે ધીમી છે, એની પહેલાં ત્યાં પહોંચી જાય છે। ક્લિયર? હવે આજનો આપણો નવો ટોપિક, પરપરાગનયન માટેના વાહકો। આપણે આગળ પણ વાત કરી હતી કે પરપરાગનયનને વાહકોની જરૂર પડે છે, કેમ કે એને એક વનસ્પતિ પરથી બીજી વનસ્પતિ સુધી પોતાની પરાગરજ છે એને પહોંચાડવાની હોય છે, એટલે એને શું જરૂર પડશે? વાહકોની। કેમ વાહકોની જરૂર પડે છે? એક વનસ્પતિ માંથી ઉદ્ભવ થતી પરાગરજને બીજી વનસ્પતિમાં પહોંચાડવા માટે સિમ્પલ તમે એમ કહી શકો। એક જ લેંગ્વેજની અંદર જો મારે કહેવું હોય એક લાઈનમાં, તો હું એમ કહીશ, પરાગરજના સ્થળાંતર માટે, સિમ્પલ કહી શકાય, બરોબર? કે વાહકોની શું કામ જરૂર પડે છે? કે પરાગરજના સ્થળાંતર માટે। અહીંયા સુધી ક્લિયર છે? પરાગરજનું સ્થળાંતર થાય છે તો એમાં વાહકો કયા કયા હશે? તો પહેલા બે પ્રકારના વાહકો હોય છે, એક છે જૈવિક વાહકો અને બીજા છે અજૈવિક વાહકો। આ શું છે? વાહકોના પ્રકાર। કોને કહેવાય જૈવિક વાહક ને કોને કહેવાય અજૈવિક વાહક જોઈએ।
જૈવિક વાહક કે જેમાં આપણે પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ, બાયોલોજિકલ એક્ટિવ હોવા જોઈએ, એટલે કે પ્રાણી, કીટક, પક્ષી આ બધાને તમે જૈવિક વાહકો કહી શકો. અજૈવિક પાણી અને પવન. ક્લિયર અહીંયા સુધી? હવે અહીંયા વધારેમાં વધારે કોનો ઉપયોગ થાય છે? તો વધારેમાં વધારે કોનો ઉપયોગ થશે? અજૈવિકનો. મોટા ભાગે અજૈવિક વાહકોનો ઉપયોગ થાય છે. સેના માટે? પરાગનયન માટે. ક્લિયર અહીંયા સુધી? તો હવે અહીંયા આપણે એક અલગ અલગ વાહકો વિશે અભ્યાસ કરશું, એના સાયન્ટિફિક નામ વિશે અભ્યાસ કરશું. તો હું વાહકોના પ્રકાર કરીને લખું છું. વાહકોના પ્રકાર, ઓકે? વાહકોના પ્રકારની અંદર પહેલો હવામાં, હવા દ્વારા કહી શકો તમે, હવામાં તમે ના કહી શકો, હવા દ્વારા થતું પરાગનયન. ઓકે, ક્લિયર? બીજું પાણી દ્વારા થતું પરાગનયન. ત્રીજું હવા દ્વારા થઈ ગયું, પાણી દ્વારા થઈ ગયું, હવે પ્રાણી દ્વારા થતું ચોથું કીટક દ્વારા થતું ક્લિયર? હવે જોઈએ જે હવા દ્વારા પરાગનયન થાય છે એને શું કહેવાય? હવા દ્વારા જે પરાગનયન થાય છે એને કહેવાશે એનિમોફિલી. એનિમોફિલી અહીંયા શેનો ઉપયોગ કરશે? પવનનો ઉપયોગ કરશે. અમુક જે પરાગરજ હોય છે એ રોમમય હોય છે, પીછાયુક્ત હોય છે, તો એની ઉપરથી પરાગરજ છે ખરી શકે છે, તેનો એ ઉપયોગ કરશે. પછી છે પાણી દ્વારા. પાણી દ્વારા જે પરાગનયન થાય છે એને શું કહેવાય છે? હાઇડ્રોફિલી. શું કહેવાય? હાઇડ્રોફિલી. પ્રાણી દ્વારા જે થાય છે એને કહેવાય ઝૂફિલી. કીટકો દ્વારા જે થાય છે એને કહેવાય એન્ટેમોફિલી. ક્લિયર? હવે વન બાય વન આપણે હમણાં ભણવાના છીએ કે પહેલાં તો તમને નામ યાદ રહેવા જોઈએ. હવા દ્વારા થતું હોય તો એનિમોફિલી, પાણી દ્વારા થતું હોય તો હાઇડ્રોફિલી, પ્રાણી દ્વારા થતું હોય તો ઝૂફિલી, કીટકો દ્વારા એન્ટેમોફિલી. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે પહેલી વાત કરીએ એનિમોફિલી. પહેલા તો જાણીએ જ છીએ આપણે, બરોબર? એનિમોફિલી કોને કહેવાય? હવા દ્વારા થતું પરાગનયન. આટલું તો આપણે ક્લિયર છે કે હવા દ્વારા પરાગનયન છે એ થાય છે. અહીંયા જે પુષ્પ છે એ કેવા હશે? એકલિંગી તમને જોવા મળશે. પુષ્પ કેમ એકલિંગી જોવા મળશે? જો પૂ કેસર હશે તો પરાગરજ ખરીને સ્ત્રી કેસર ઉપર જશે, બરોબર? પણ ક્યારે? હવા દ્વારા એનું વહન થાય છે ત્યારની વાત કરું છું, બરોબર? ત્યારબાદ અહીંયા પરાગરજ છે મોટા
જથ્થામાં ઉત્પન્ન થશે. કેમ? કેમ કે વ્યય થવાની સંભાવના પણ કેવી છે? વધારે છે. સમજ પડે છે? હવા દ્વારા થાય છે તો બધી પરાગરજ ફલિત થશે એવું જરૂરી છે નહીં. અમુક જે પરાગરજ છે એનું વ્યય થવાની સંભાવના પણ અહીંયા વધી જાય છે. ક્લિયર અહીંયા સુધી? અહીંયા અમુક જે પુષ્પો હોય છે મોટા કદના પણ તમને જોવા મળે છે. અમુક કહું છું, હા, હવે નર પુષ્પો જે છે એ ઊંચાઈ આવેલા હોય. અને જે માદા પુષ્પ છે એ નીચલી સપાટી હોય, એટલે કે નીચાણમાં હોય. કોના કમ્પેરમાં? નર પુષ્પોના કમ્પેરમાં. એક અહીંયા હશે, એક અહીંયા હશે, બરોબર. તો અહીંયાથી શું થશે કે ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી પવન આવ્યો તો પવન જેમ આવશે એમ પરાગરજ ખરશે, તો એ સ્ત્રી કેસર ઉપર આવશે. પરાગરજની વાત કરું છું, ઓકે. પરાગરજ ખરીને ક્યાં આવશે? સ્ત્રી કેસર ઉપર. એટલે સપાટી આવી રીતે આમ હશે. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ હવે જોઈએ કે જે પર આનું પરાગાસન છે એ કેવું હોય છે. માદા પુષ્પનું પરાગાસન એ કેવું છે? પીછામય, રોમયુક્ત. પીછામય અને રોમયુક્ત પરાગાસન તમને જોવા મળે, એટલે આવી રીતે જોવા મળશે. અહીંયા પરાગરજ લાગેલી હશે. હવે ફોર એક્ઝામ્પલ કે હું આને પ્લાન્ટ જ લઉં છું, અને અહીંયા બધે ક્યાં શું છે? પરાગરજ છે. અહીંયા બીજો પ્લાન્ટ છે, અહીંયા પરાગાશય છે. તો શું થશે? આ પરાગરજની પવન દ્વારા આની ઉપર આવશે. કેમ કે અહીંયા પ્લાન્ટ મેં અહીંયા ડ્રો કર્યો જ, પણ સોરી, મોટી અહીંયા આ ઊંચો હશે ના કેવો હશે? નીચો. એટલે એને આમ ઇઝી થઈ જશે એકબીજા ઉપર કોરિલેટેડ થવું. ઓકે, તો અહીંયા સુધી તમને ક્લિયર છે? તો હવે નેક્સ્ટ, હવે આપણે વાત કરીશું કે કયા કયા પ્લાન્ટ છે કે એની અંદર આપણને આવું જોવા મળે છે. તો એવા છે મઘા, સેવા, કકા, નાની. યાદ રાખજો, મઘા, સેવા, કકા, નાની, આટલું જ યાદ રાખવાનું છે. મઘા આ છે, મકાઈ, ઘાસ, શેરડી, વાસ, આ છે કાકડી, નારિયેળી, નીલગીરી. હવે અહીંયા બધા તમને અલગ અલગ પ્લાન્ટ આપ્યા છે. જે ક છે એ કયો છે? કપાસ. મકાઈ, ઘાસ, શેરડી, વાસ, કપાસ, કાકડી, નારિયેળી અને નીલગીરી, આ બધા પ્લાન્ટની અંદર તમને કયા પ્રકારનું પરાગનયન થતું જોવા મળશે? તો છે એનિમોફિલી, એટલે કે હવા દ્વારા થતું પરાગનયન. તમારે આવી જ રીતે યાદ રાખવાનું છે. મેં અલગ અલગ વર્ડ લખ્યા છે, મઘા, સેવા, કકા, નાની. મઘા, સેવા, કકા, નાની, આવી રીતે તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા અમુક પ્લાન્ટ એવા છે કે જેની અંદર પરાગનયન થાય છે, પણ કયા પ્રકારનું અલગ જ છે. થોડું જોઈ લઈએ. પાઇનસની હું વાત કરું, પાઇનસમાં જો પરાગનયન થાય ને
તો પીળા વાદળા સર્જે પરાગ રજના લીધે. પીળા વાદળા સર્જાય છે, ઓકે, પાઇનસ ની અંદર પીળા વાદળા સર્જાય છે અને પરિણામે એસિડ વર્ષાને વેલકમિંગ કરે છે. એસિડ વર્ષા થવાનું કારણ એક બની જાય છે જ્યારે પીળા વાદળા સર્જાય છે ત્યારે. ક્લિયર? અહીંયા જ્યારે પરાગરજનું સ્ફોટન થઈને એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી હોય ત્યારની વાત છે, ત્યારની વાત કરું છું. હવે એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. એનિમોફિલી કોને કહેવાય? એનિમોફિલી હવા દ્વારા થતું પરાગનયન છે. પુષ્પ કેવા પ્રકારના હોવા જોઈએ? એકલિંગી પ્રકારના હોવા જોઈએ. પરાગરજ મોટા જથ્થામાં આની અંદર ઉત્પન્ન થશે. વ્યય થવાની સંભાવના છે એ વધારે હોય છે. અમુક પુષ્પ મોટા કદના હોય છે અને એમાં નર પુષ્પો છે એ ઊંચાઈએ આવેલા હોય છે, માદા પુષ્પો છે એ નીચાણવાળા વિસ્તારમાં હોય છે. પરાગાસન કેવું હોય છે? પીછાયુક્ત અને રોમયુક્ત તમને જોવા મળે છે. તો આવા કયા કયા પ્લાન્ટ છે એના વિશે વાત કરીએ. મઘા, સેવા, કકા, નાની અને અહીંયા જે તમારે એડ કરવું હોય એક્સ્ટ્રા તો એ પ્લાન્ટનું નામ છે પપૈયા. ભૂલાઈને એટલા માટે એડ કરાવું છું. મઘા, સેવા, કકા, નાની અને પપૈયા. પાઇનસમાં પરાગનયન થતું હોય તો પરાગાશયમાંથી પરાગરજ છે છૂટી પડતી હશે. પરાગરજ છે એ સ્થળાંતર કરશે જેના લીધે પીળા વાદળા ફોર્મ થશે અને એના લીધે એસિડ વર્ષા છે એનું આગમન થશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે નેક્સ્ટ વાત કરીએ જે હાઇડ્રોફિલી છે એના વિશે. એટલે કે હાઇડ્રોફિલીની વિશે આપણે વાત કરીએ તો હાઇડ્રોફિલીમાં શું થાય છે જોઈએ. હાઇડ્રોફિલી પહેલા તો કહેવાય કોને? હાઇડ્રોફિલી પાણી દ્વારા પરાગરજનું સ્થળાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? હાઇડ્રોફિલ. પાણી દ્વારા જે સ્થળાંતરણ થાય છે એ પ્રક્રિયાને શું કહીએ છીએ? હાઇડ્રોફિલ. હવે એક વસ્તુ આમાં યાદ રાખવાની એ છે કે આ બહુ જ ઓછી જાતિઓમાં જોવા મળે છે, એટલે કે અમુક પ્રજાતિમાં જોવા મળે છે. પરાગનયન થાય છે તો આવી કેટલી પ્રજાતિઓ છે? તો ખાલી 30 પ્રજાતિમાં જોવા મળે છે. કેટલી બધી આપણે અહીંયા પ્રજાતિઓ છે પણ એમાંથી ખાલી 30 પ્રજાતિઓની અંદર જોવા મળે છે. તો હવે આવી એક થોડાક એક્ઝામ્પલ આપી દેવાના. વેલિસનેરિયા અમુક છે, દરિયાઈ ઘાસ, પછી છે હાઇડ્રીલા, વેલિસનેરિયા, દરિયાઈ ઘાસ અને હાઇડ્રીલા. તો હવે અહીંયા 30 પ્રજાતિઓ છે, એમાંથી થોડાક મેં તમને એક્ઝામ્પલ આપ્યા. તો અહીંયા શું થશે કે જે પ્લાન્ટ છે એમાં જે નર પુષ્પો છે એ સપાટી ઉપર આવશે. સમજ પડે છે જે હું કહું છું? અહીંયા તમને એક ફિગર ડ્રો કરીને બતાવું છું. અહીંયા પાણીની સપાટીથી હું ચાલુ કરીશ. અહીંયા પાણીની ઉપરની જે સપાટી છે એ હું લઉં છું. આ ઉપરની સપાટી છે. ક્લિયર? હવે અહીંયા શું થશે?
અમુક આ પ્લાન્ટ છે બરોબર, આ પ્લાન્ટમાં આ હું લઉં છું નર પુષ્પ, શું લઉં છું નર પુષ્પ, અને હું લઈશ માદા પુષ્પ તરીકે. આવી રીતે જમીનની અંદર હશે, જમીન સોરી પાણીની અંદર હશે ને, આ ક્યાં હશે, પાણીની ઉપર હશે, હશે પાણીની અંદર જ. પણ જ્યારે પરાગરજ આમાંથી છૂટી પડશે ત્યારે એ શું કરશે, પોતે સપાટીની ઉપર આવશે અને એનું સ્ટ્રક્ચર અંતઃવલન વાળું બનેલું છે. અંતઃવલન એટલે તમે અહીંયા જેની સ્ટિગમા હશે, પરાગાસન હશે, એમાં અંદરની સાઈડ પરાગરજ છે એ અંતઃવલન પામી શકે. એટલે આ પરાગરજને, પરાગરજ સપાટી ઉપર છોડે છે તો પરાગરજને શું કરશે, પોતે છે લઈ લેશે અને અંદરની સાઈડ પરાગ નલિકાનો વિકાસ કરશે અને અંડાશય સુધી પહોંચાડશે. ફરીથી આટલી પ્રોસિજર થઈ જાય, ફલન થઈ જાય, એટલે આ જે પુષ્પ છે એ પાછા નીચે આવી જશે બરોબર. આ પરાગરજ છોડશે એટલે આ પુષ્પ પાછા સપાટી ઉપર આવશે. આટલી પદ્ધતિ તમને સમજાઈ ગઈ હશે અને હું તમને હમણાં એક્ઝામ્પલ આપીશ. તો અહીંયા અમુક જે પ્લાન્ટ છે એની અંદર આ રીતે પરાગનયન છે એ જોવા મળે છે. તો જોઈએ કે જે નર પુષ્પો છે એ ક્યાં જોવા મળે છે, પાણીની સપાટી પર, અને જે માદા પુષ્પ છે એ ક્યાં જોવા મળશે, પાણીની નીચલી સપાટી પર. ક્લિયર? જે હવે નર પુષ્પ પાણીની સપાટી ઉપર જોવા મળે છે એ નર પુષ્પ પુખ્ત વયે પરાગાશયમાંથી પરાગરજ છે એને છૂટી પાડશે. સમજો, પુખ્ત વયે પરાગાશયમાંથી પરાગરજ છે એને છૂટી પાડશે. જે માદા પુષ્પ હશે એના લાંબા વૃંતના છેડાના લીધે જેમ સપાટી ઉપર આવશે, નીચલી સપાટીમાં છે, છે પાણીની અંદરની સપાટીમાં, પણ એ શું ક્યાં આવશે, સપાટી ઉપર આવીને પરાગરજને ગ્રહણ કરશે. એના લાંબા વૃંતના છેડે અંતવલન પામશે એમ પણ તમે કહી શકો. એટલે કે અંદર એવી રીતે આમ ખૂંચી જાય એ રીતનું સ્ટ્રક્ચર હશે લાંબા વૃંતના છેડે અંતવલન પામશે. જે પુષ્પ ફલિત થઈ જાય છે ફરીથી સપાટી પર આવશે અને સ્પ્રિંગ જેવી રચના બનાવશે. સ્પ્રિંગ જેવી રચના બનાવશે. આવી રીતે એની અંદર પરાગનયન છે એ જોવા મળે છે. હવે સમજી લઈએ એકવાર ફરીથી, કેમ કે આ આટલો પોર્શન થોડોક સમજવા માટે ટફ છે.
નર પુષ્પ પાણીની સપાટી ઉપર, માદા પુષ્પ છે પાણીની નીચલી સપાટી ઉપર, કેવી રીતે હશે? આવી રીતે રહેતા હશે, સ્પ્રિંગની જેમ. બરાબર, પરાગરજ છૂટી પડશે એટલે આ સીધા થશે, સપાટી ઉપર આવશે, પરાગરજને ગ્રહણ કરશે અને પાછા સ્પ્રિંગની જેમ બની જશે. પરાગરજ છૂટી પડશે, સીધા થશે, પરાગરજ ગ્રહણ કરશે અને પાછા સ્પ્રિંગ જેવા થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? અંતવલન પામે છે. અંતવલનનો મતલબ શું થાય? કે અહીંયાથી પરાગરજ છે ગ્રહણ કરે છે અને ફરીથી જે એની રચના છે એના લીધે એ અંદરની સાઈડ પરાગરજ છે એ પહોંચશે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? હવે નહીં વાંધો આવે તમને. હવે જોઈએ તો આવું ક્યાં ક્યાં જોવા મળે છે. ફલિત જે પુષ્પ છે ફરીથી સપાટી ઉપર જાય છે એ આપણે આગળ વાત કરી લીધી. પણ દરિયાઈ જે ઘાસ છે એ દરિયાઈ ઘાસની અંદર શું જોવા મળે? આ વેલેસન એરિયાની વાત કરી છે, પહેલાં એ યાદ રાખજો. આપણે જેની વાત કરીએ શું છે? વેલી સ્નેરિયા. ક્લિયર? હવે આપણે વાત કરશું દરિયાઈ ઘાસની. કોની? દરિયાઈ ઘાસની હવે હું વાત કરીશ. અહીંયા જે માદા પુષ્પો છે પાણીમાં નિમગ્ન રહે છે, માદા પુષ્પો પાણીની અંદર નિમગ્ન રહે છે અને પરાગરજ છે એ મુક્ત થઈને ત્યાં આવે છે. અહીંયા શું થશે? પાણીમાં નિમગ્ન રહેશે. કોણ? માદા પુષ્પ. પરાગરજ મુક્ત થઈને ત્યાં ચોટશે. ક્લિયર? બે પ્રકાર છે, બરોબર. એપિહાઇડ્રોફિલી, હાઇપોહાઇડ્રોફિલી જોઈએ. હાઇડ્રોફિલીના બે પ્રકાર એક છે એપિહાઇડ્રોફિલી. અને બીજું છે હાઇપો હાઇડ્રોફિલી. એપિહાઇડ્રોફિલીની અંદર શું થશે? પરાગરજ છે એ પાણીની સપાટી પર મુક્ત થશે. પાણીની સપાટી પર, યાદ રાખજો, પાણીની સપાટી પર અહીંયા પરાગનયન છે એ જોવા મળશે. એટલે પરાગનયન ક્યાં જોવા મળશે? પાણીની સપાટી પર. આવું ક્યાં થાય છે પરાગનયન? પાણીની સપાટી પર જોવા મળે છે તો વેલી સ્નેરિયા. દાખલા તરીકે ક્યાં થાય છે? વેલી સ્નેરિયાની અંદર. હાઇપોહાઇડ્રોફિલીની વાત કરીએ. હાઇપોહાઇડ્રોફિલીની અંદર શું થાય? કે પાણીની નીચેની સપાટી પર પરાગનયન જોવા મળે, તેને શું કહેવાય? હાઇપોહાઇડ્રોફિલી. દાખલા તરીકે હાઇડ્રીલા અને દરિયાઈ ઘાસ. ક્લિયર? હાઇપોહાઇડ્રોફિલી પાણીની નીચેની સપાટી પર પરાગનયન છે આપણને જોવા મળે છે એવા કયા બે એક્ઝામ્પલ છે? હાઇડ્રીલા અને દરિયાઈ ઘાસ. અહીંયા સુધી આપણે શું પૂરું કર્યું? એનિમોફિલી અને હાઇડ્રોફિલી પૂરું કર્યું. હવે ત્યારબાદ આપણે જોઈશું ઝૂફિલી. ઓકે, થેન્ક યુ.